ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, ગઈકાલે આપણે ઘડિયાળમાં સમય જોતા શીખ્યા હતા, તો આગળ જોઈએ. તો જુઓ, નીચે આપેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે ચોરસ બોક્સમાં લખો. આપણને અહીં ઘડિયાળ આપેલી છે, આ ઘડિયાળમાં સમય પણ દર્શાવ્યો છે. આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ આપણે અહીંયા ચોરસ બોક્સમાં લખવાનું છે, બરાબર? તો ચાલો જુઓ, એક નંબરની ઘડિયાળમાં કેટલો સમય થયો છે? કલાક કાંટો કોની ઉપર છે? 7 અને 8ની વચ્ચે છે, અને મિનિટ કાંટો 4 ઉપર છે. તો કેટલા વાગ્યા કહેવાય ઘડિયાળમાં? બોલો, ચલો. 7 કલાક ને કેટલી મિનિટ? 20 મિનિટ. તો કેટલા વાગ્યા છે? 7 કલાક ને 20 મિનિટ, બરાબર? એટલે કે અહીંયા આપણે જવાબમાં લખશું સમય 7 ને 20, બરાબર? 7 કલાક 20 મિનિટ. બીજા નંબરની ઘડિયાળમાં જુઓ, ચલો કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? કેટલો સમય થયો છે? કલાક કાંટો 3 અને 4ની વચ્ચે છે, અને મિનિટ કાંટો 6 ઉપર છે. તો કેટલા વાગ્યા કહેવાય? 3 કલાક, અને મિનિટ કેટલી થઈ કહેવાય? 30 મિનિટ. એટલે કે 3 કલાક ને 30 મિનિટ થઈ છે, એટલે કે 3 વાગ્યા ને 30 મિનિટ થઈ છે. આપણે સમય લખશું 3 કલાક ને 30 મિનિટ, એટલે કે 3 ને 30 થઈ છે. બીજું શું કહેવાય એને? 3:30 પણ કહેવાય. શું કહેવાય? 3:30 પણ કહેવાય. 3 નંબરની ઘડિયાળમાં જુઓ કેટલો સમય થયો છે, કોણ બોલશે જવાબ? ચલો બોલો, કેટલા વાગ્યા છે? એકદમ સાચો જવાબ છે. કેટલા વાગ્યા છે? 1 કલાક ને 50 મિનિટ થઈ છે. 1 કલાક ને 50 મિનિટ થઈ છે, બરાબર? તો આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ઘડિયાળમાં કેટલો સમય થયો છે? 1 કલાક ને 50 મિનિટ. અને બીજું જુઓ, બીજું 2 વાગવામાં કેટલી મિનિટની વાર છે? 10 મિનિટની વાર છે, કેમ કે હજી કલાક કાંટો 2 પર આવ્યો નથી, અને આ મિનિટ કાંટો 12 પર પણ ગયો નથી. એટલે 2 વાગવામાં 10 મિનિટની વાર છે એમ પણ કહી શકાય. તો આ ઘડિયાળમાં કેટલો સમય થયો છે? 1 કલાક ને 50 મિનિટ. અને બીજું કે 2 વાગવામાં 10 મિનિટની વાર છે, 2 વાગવામાં કેટલી મિનિટની વાર છે? 10 મિનિટની વાર છે એમ પણ કહી શકાય. 4 નંબરની ઘડિયાળમાં કેટલો સમય થયો છે? કેટલા વાગ્યા છે આ ઘડિયાળમાં? ઓ, ઘણા બધા આવે છે. કેટલા વાગ્યા છે? 11 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 11 વાગ્યા છે, બરાબર ને? કેમ કે કલાક કાંટો 11 પર છે, અને મિનિટ કાંટો 12 ઉપર છે, બરાબર? કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? 11 વાગ્યા છે. 5 નંબરની ઘડિયાળમાં જુઓ કેટલો સમય થયો છે, કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? બરાબર છે, એકદમ સાચો જવાબ છે. 2 કલાક ને 40 મિનિટ, 2 કલાક ને 40 મિનિટ, બરાબર? 2 કલાક ને 40 મિનિટ, તમારો જવાબ એકદમ સાચો છે. હવે જુઓ, નીચે આપેલી ઘડિયાળમાં સમય દર્શાવતા કાંટા દોરો. અહીંયા ઘડી આપણને ઘડિયાળ આપેલી છે, એમાં આપણે આ જે અહીંયા નીચે સમય આપ્યો છે ચોરસ બોક્સમાં, એ સમય આપણે અહીંયા દર્શાવવાનો છે. એટલે કે કાંટા દોરીને આપણે ઘડિયાળમાં સમય દર્શાવવાનો છે. તો જુઓ, 1 નંબરની ઘડિયાળમાં કેટલા વગાડવાના છે? 6 વગાડવાના છે. એટલે આપણે અહીં કલાક કાંટો અને મિનિટ કાંટો દોરવાનો છે. તો ચાલો, આ ઘડિયાળમાં આપણે 6 વગાડવાના છે, તો કલાક કાંટો કોની ઉપર આવશે? 6 ઉપર, બરાબર? આ કલાક કાંટો 6 ઉપર આવશે, અને મિનિટ કાંટો 12 ઉપર આવશે, બરાબર? કેટલા વાગ્યા ઘડિયાળમાં? 6 વાગ્યા, બરાબર? તો અહીં આપણે આ ઘડિયાળમાં 6 વગાડવાના છે. આ રીતે આપણે ઘડિયાળમાં કલાક કાંટો અને મિનિટ કાંટો દોરવાનો છે, તે માંગ્યા મુજબ સમય દર્શાવવાનો છે ઘડિયાળમાં, બરાબર? આગળ જુઓ, 2 નંબરની ઘડિયાળમાં કેટલા વગાડવાના છે? 12 કલાક અને 20 મિનિટ, બરાબર? ચાલો, કલાક કાંટો કોની ઉપર આવશે? 12 અને 1ની વચ્ચે, બરાબર? મિનિટ કાંટો કોની ઉપર આવશે? 4 ઉપર, બરાબર છે. કેટલા વાગ્યા? 12 કલાક ને 20 મિનિટ. આ રીતે ઘડિયાળમાં સમય દર્શાવવાનો છે.
કલાક કાટો અને મિનિટ કાટો દોરીને બરાબર. હવે જુઓ 3 નંબરની ઘડિયાળમાં કેટલો સમય આપેલો છે 11 કલાક અને 15 મિનિટ. ચાલો દર્શાવો જોઈએ કલાક કાટો કોની ઉપર આવશે 11 ઉપર બરાબર. મિનિટ કાટો કોની ઉપર 3 ઉપર બરાબર. કેટલો સમય દર્શાવવાનો છે 11 ને 15 બરાબર છે. આપણો સમય દર્શાવેલો અહીં બરાબર છે. ચાલો આગળ જુઓ 4 નંબરની ઘડિયાળ કેટલો સમય લખેલો છે અહીંયા કોણ વાંચશે ચલો વાંચો જોઈએ. બરાબર છે 10:30 એટલે કે 10:30 બીજું શું કહેવાય એને 10:30 શું કહેવાય 10:30. ચાલો દર્શાવો જોઈએ સમય. ચાલો સમય દર્શાવીએ ઘડિયાળમાં કલાક કાંટો કોની ઉપર આવશે 10 અને 11 ની વચ્ચે બરાબર. અને મિનિટ કાંટો કોની ઉપર 6 ઉપર બરાબર. જોતા આવડી ગયું છે ઘડિયાળમાં કેટલા વાગ્યા કેટલા વાગ્યા 10:30. બીજું શું કહેવાય એને આગળ બોલ્યા ને આપણે 10:30 બરાબર. આ રીતે સમય દર્શાવવાનો તો આ રીતે સમય દર્શાવવાનો છે ઘડિયાળમાં. હવે જુઓ 5 નંબરની ઘડિયાળમાં કેટલો સમય લખેલો છે અહીંયા 8:25. આપણે ઘડિયાળમાં કેટલા વગાડવાના છે 8:25 એટલે કે 8:25નો સમય અહીં ઘડિયાળમાં દર્શાવવાનો છે. ચાલો અહીંયા આપણે કલાક કાંટો અને મિનિટ કાંટો દોરીને આપણે આ સમય દર્શાવવાનો કયો 8:25નો. ચાલો સમય દર્શાવીએ ઘડિયાળમાં આપણે કલાક કાંટો ક્યાં દોરશું 8ની સેજ ઉપરથી એટલે કે 8 અને 9ની વચ્ચે બરાબર. અને મિનિટ કાંટો કોની ઉપર 5 ઉપર બરાબર. કેટલો સમય થયો 8:25. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 110 અને 111 ઉપર જુઓ. કુસુમની જિંદગીનો એક દિવસ. ચાલો કુસુમ દરરોજ શું કરે છે તે આપણે જોઈએ. દરેક ચિત્ર માટે સમય નોંધો. કેટલાક ચિત્રો માટે સમય અગાઉથી લખેલો છે અને તમારે ફરજિયાત ઘડિયાળમાં કાંટા દોરવાના છે. બાકીનામાં તમારે ઘડિયાળ દ્વારા બતાવવામાં આવેલ સમય લખવાનો છે. તો ચાલો એ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. કુસુમ સવારમાં વહેલી ઉઠે છે. તો જુઓ ઘડિયાળમાં કેટલો સમય થયો છે 6 વાગે બરાબર. તો બાજુમાં તમારે જે ખાલી સ્થાન છે ત્યાં તમારે લખી દેવાનું 6 કલાકે એટલે કે 6 વાગે બરાબર. એ રીતે લખવાનું છે. આગળ જુઓ તે કૂવામાંથી પાણી લાવે છે. કુસુમ કેટલા વાગે પાણી લાવે છે કૂવામાંથી 6:30 એટલે કે 6:30 કુસુમ કૂવામાંથી પાણી લાવે છે. અહીં ઘડિયાળ આપેલી છે. આ ઘડિયાળમાં આપણે સમય દર્શાવવાનો છે એટલે કે કલાક કાંટો અને મિનિટ કાંટો દોરવાનો છે. તો આપણે ઘડિયાળમાં 6:30નો સમય દર્શાવવાનો છે. આમ તમારે આગળની ખોટી વિગતો પૂર્ણ કરવાની છે એટલે કે જે ઘડિયાળમાં સમય દર્શાવ્યો હોય એ સમય તમારે લખવાનો છે અને જે ઘડિયાળમાં સમય ન દર્શાવ્યો હોય એ ઘડિયાળમાં તમારે કલાક કાંટો અને મિનિટ કાંટો દોરીને પૂર્ણ કરવાનું છે. સમજાઈ ગયું? તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 112 ઉપર જુઓ. હવે તમારો રોજનો ક્રમ બતાવતો ચાર્ટ તૈયાર કરો. તમે દરરોજ શું કરો છો એ તમારે અહીં લખવાનું છે. દિવસનો સમય શબ્દોમાં, ઘડિયાળમાં આ સમયે તમે શું કરો છો એ તમારે અહીં લખવાનું છે. તો જુઓ તો તમે સવારે કેટલા વાગે ઉઠો છો. બધા સવારે અલગ અલગ સમયે ઉઠે છે બરાબર ને. તો ચાલો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. તો જુઓ શબ્દોમાં સવારના 7 કલાકે ઘડિયાળમાં. તો તમારે ઘડિયાળમાં 7 વગાડવાના છે કલાક કાંટો અને મિનિટ કાંટો દોરીને. આગળ જુઓ આ સમયે તમે શું કરો છો. તો અહીં તમારે લખવાનું છે હું સવારે ઊઠું છું બરાબર. આ મારો સમય છે. તમારે તમારો સમય લખવાનો છે. તમે જેટલા વાગે ઊઠો છો એ સમય તમારે ઘડિયાળમાં દર્શાવવાનો અને શબ્દોમાં લખવાનો છે બરાબર.
આમ આ રીતે તમારે તમારો રોજનો ક્રમ બતાવતો ચાર્ટ તમારે અહીં તૈયાર કરવાનો છે. બરાબર સમજાઈ ગયું? તો મિત્રો કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.